नमस्कार विद्यार्थी मित्रों, आज हवे आपणे આગળનો ટોપિક લઈશું 4.3 ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. એટલે કે કોની ગતિ? તો વિદ્યુત ભારની ગતિ. તો આપણે સૌપ્રથમ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ. અહીંયા મેં ચોકડી વડે દર્શાવીશ. આગળના લેક્ચરમાં જણાવ્યા મુજબ ચોકડી શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા પણ પૃષ્ઠની લંબ અને પૃષ્ઠથી બહારની તરફ. હવે જેવો વિદ્યુતભાર આની અંદર ગતિ કરાવવા મૂકું છું તો તેના ઉપર સૌ પ્રથમ ચુંબકીય બળ લાગે છે. એ બળ કેટલું લાગે છે? તો વી ક્રોસ બી. ક્રોસ નિશાની દૂર કરી દઉં તો ક્યુ વી બી સાઇન થીટા. આ એફએમનું મૂલ્ય, આ સૂત્ર પ્રાપ્ત થાય છે. જ્યાં થીટા શું? થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો. જ્યારે વિદ્યુતભારને ગતિ કરાવતી વખતે વી અને બી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો રાખવું, અર્થાત વી લંબ બી બને, વેગ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થાય, ત્યારે સાઇન થીટાની કિંમત 1 થઈ જશે. કારણ કે થીટા જગ્યાએ 90. આથી એફએમનું મૂલ્ય કેટલું મળશે આપણને? ક્યુ વી બી. એફએમનું મૂલ્ય કેટલું મળશે આપણને? ક્યુ વી બી મળશે. હવે આવા દરમિયાન જો 90 ડિગ્રીના ખૂણે હું વિદ્યુતભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવું તો એનો જે ગતિપથનો આકાર છે એ આકાર કેવો થઈ જાય? વર્તુળાકાર. અને વર્તુળાકારમાં વેગની દિશા એ સ્પર્શકની દિશા અને બળની દિશા કેન્દ્ર તરફ હોય છે. આથી આવા બળને કેન્દ્રગામી બળ કહે છે. આથી જ્યારે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે કયું બળ ઉદ્ભવે? કેન્દ્રગામી બળ. અને આ જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે? તો ચુંબકીય બળ. અહીંયા લખું છું ચુંબકીય બળ. ચલો, કેન્દ્રગામી બળનું સૂત્ર ખ્યાલ છે કયું? એમવી સ્ક્વેર ભાગ્યા આર. ચુંબકીય બળ આર્યું ક્યુ વી બી. બંને બાજુ વી અને વી કેન્સલ, શું રહેશે? એમવી અપોન આર બરાબર ક્યુ બી. અહીંયા રહેશે 1/r બરાબર ક્યુ બી ભાગ્યા એમવી. માટે આર બરાબર શું મળશે આપણને? એમવી ભાગ્યા ક્યુ બી. એમવીની જગ્યાએ આપણે રેખીય વેગમાન પી પણ લખી શકીએ ભાગ્યા ક્યુ બી. તો આ આપણને વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા પ્રાપ્ત થઈ. આના ઉપરથી એક વાક્ય લખી શકાય કે જેમ જેમ ગતિપથની ત્રિજ્યા વધે તેમ તેમ તેનું વેગનું મૂલ્ય વધે અને તેનું રેખીય વેગમાન પણ વધે છે. એટલે કે આર એ વી અને પીના સમપ્રમાણમાં હોય છે. તો આ વાત કરી આની. હવે આપણી પાસે ખ્યાલ છે દરેકને કે ધોરણ 11માં આપણે જ ભણીને આવ્યા છીએ, શું છે? કે વી બરાબર આર ઉમેગા, એવું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા લખું છું વી બરાબર આર ઉમેગા. આરના સૂત્રનો કરતા બનાવીએ, શું મળશે? વી અપોન ઉમેગા. આ જે આર છે એ આરની કિંમત આપણું આ જે સૂત્ર છે એ સૂત્રમાં મૂકી દઈએ, એટલે આરની જગ્યાએ વી અપોન ઉમેગા મૂકીએ. તો વી અપોન ઉમેગા બરાબર શું છે? આ બાજુ એમવી અપોન ક્યુ બી. બંને બાજુ વી કેન્સલ, શું મળશે? 1/ ઉમેગા બરાબર એમ અપોન ક્યુ બી. ઉમેગા વ્યસ્ત ઉપર જતો રહે એટલે ઉમેગાનું સૂત્ર મળશે ક્યુ બી અપોન એમ. આ જે ઉમેગા છે ઉમેગાને શું કહેવાય છે? તો સાયક્લોટ્રોનની આવૃત્તિ. ઉમેગાને આપણે શું કહીશું? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહીશું. એમસીક્યુમાં પૂછાય કે જે સાયક્લોટ્રોનની આવૃત્તિ છે કઈ બાબતો પર આધાર રાખે છે? તો એક તો નંબર 1 વિદ્યુતભાર ક્યુ, નંબર 2 ચુંબકીય ક્ષેત્ર બી અને નંબર 3 દળ ઉપર આધાર રાખે છે. એટલે વેગ પર આધાર રાખતો નથી, એ રેખીય વેગમાન પર આધાર રાખતું નથી. હવે ઉમેગા બરાબર આપણી પાસે સૂત્ર છે કયું? 2πν. આ ઉમેગાની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 2πν બરાબર ક્યુ બી અપોન એમ. તો ન્યૂના કરતા બનાવીએ તો ક્યુ બી અપોન 2πm.
तो आने कहवाय से विद्युत भारित कणनी आवृत्ति कहीशू। बराबर, हवे आवृत्ति नो व्यस्त कर दईए तो आपणने शू मळी जाय छे, आवर्तकाळ। एटले आवृत्ति नो व्यस्त कर दईए आने आपणे कहीशू आवृत्ति, आनु व्यस्त कर दईए तो आपणने शू मळशे आवर्तकाळ, जे टी बराबर केटला थशे, 2πm/qb। जो हवे आ वात थई आपणे ज्यारे खूणो केटलो होय, 90 ડિગ્રીનો હોય, પણ જો ખૂણો 0 કે 180નો હોય, 0 ડિગ્રી અથવા તો કેટલો હોય 180 ડિગ્રીનો હોય, તો એ વખતે જે વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ભારિત કણનો માર્ગ વર્તુળાકાર ન રહેતા કયો થઈ જશે, રેખીય થશે। એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે ખૂણો 0 અથવા 180 હોય ત્યારે એ વિદ્યુત ભારિત કણનો ગતિપથનો આકાર કેવો થશે, રેખીય। જ્યારે ખૂણાનું મૂલ્ય 0, 90 કે 180 ના હોય ત્યારે એ જે ગતિપથનું આકાર છે એ ગતિપથનું આકાર કેવો થઈ જશે, હેલિકલ થઈ જશે। હેલિકલ એટલે ના વર્તુળાકાર ના રેખીય, એટલે વર્તુળમાં બી ગતિ કરે અને રેખીયમાં બી ગતિ કરે આવી રીતે, તો આકાર કેવો થઈ જશે, હેલિક્સ કહેવાય, ને હેલિકલ કહેવાય। એમાં એક આખું આવર એટલે કે દોલન પૂર્ણ થવા માટે એ બંને વચ્ચેનું જે હેલિક્સ છે આ બંને વચ્ચેના અંતરને આપણે પિચ અંતર કહીશું અથવા તો પેચ અંતર કહીશું। બરાબર, તો આ બે વચ્ચેનું અંતરને આપણે શું કહીશું, પેચ અંતર કહીશું। અને અહીંયા બે ઘટકો પડે, દાખલા તરીકે આ વી, તો વીના બે ઘટકો પડે, એક વી એક્સ અને બીજું કયું થશે, વી વાય। વી એક્સ એટલે કયો ઘટક થઈ જશે, સમાંતર, અને વી વાય એટલે કયો ઘટક થઈ જશે, વિલંબ। હવે અહીંયા પિક્સ મારે અહીંયા પિચ અંતર મળે છે આવી રીતે, તો જુઓ એનું અંતર શોધવા માટે શું કરું છું, સોરી એક મિનિટ, જો હવે એનું અંતર એટલે કે મારે પેચ અંતર શોધવું છે, તો જુઓ આ પેચ અંતર શોધવા માટે જેનો હું શું કહી દઉં છું, પી, આ પી અંતર બરાબર વેગ ગુણ્યા સમય એવું લખીએ છે, તો અહીંયા લખું છું અંતર બરાબર વેગ ગુણ્યા સમય। અંતરને આપણે પેચ અંતર પી કહીશું, વેગ તો વેગ કયો લેવાનો, સમાંતર ઘટક લેવાનો એટલે વી એક્સ, વી એક્સ એટલે વી સમાંતર આવી રીતના, અને સમય, સમય એટલે આવર્તકાળ ટી લઈશું, એક આખું દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય। વી સમાંતર એટલે અહીંયા લખ્યું છે આપણે વી કોસ થીટા, અને આવર્તકાળનું સૂત્ર આપણે શોધ્યું કયું, 2πm/qb, એટલે અહીંયા લખીએ છીએ 2πm/qb, બધાનો ગુણાકાર કરી દઈએ તો પેચ અંતરનું મૂલ્ય મળશે 2πm/vcosθ/qb। ફરીથી વી કોસ થીટા છે એની જગ્યાએ તમે વી સમાંતર લખી શકો, તો 2πm/vcosθ/qb। તો આ આપણને મળ્યું પેચ અંતરનું સૂત્ર, એટલે કે હેલિકલના જે બે પીચ છે, બે હેલિક્સ છે એ બંને વચ્ચેનું અંતર, જેને આપણે શું કહીશું, પેચ અંતર। તો આજનો આપણો આ ટોપિક પૂરો થાય છે, જેનું લખાણ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ। થેન્ક યુ।